ભાવનગર પોલીસે ઝડપી પાડ્યા છે અને લૂંટ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આ ઘટના પાછળ વૃદ્ધનો પડોશી પાડોશી જ માસ્ટર નીકળતા હવે પહેલો સગો પડોશી કહેવત સામે શંકા ઉઠી રહી છે ભાવનગર કણબીવાડ ગજાગરાવાડી શેરીમાં અજાણા સમયે દિલીપભાઈ પટેલને હાથ અને પગમાં દોરી બાંધી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને સોનાના દાગીના રોકડ રૂપિયા તથા મોબાઈલ સહિત મળી કુલ રૂપિયા એક લાખ આડત્રીસ હજારની લૂંટ કરી ચલાવી ફરાર થઈ ગયા હતા જે અંગે ભાવનગર ગંગા જોડિયા તળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી જે અંગે તપાસ દરમિયાન શકમંદ આરોપી વિપુલભાઈ સોની તથા સુમિતભાઈ નાંદડીયા જે રાજકોટનો વતની છે તે બંને શખ્સો સંડોવાયેલા હોવાનું બાતમી મળતા ભાવનગર પોલીસે આ બંને આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં બંને શખ્સો વડોદરા કોઈ હોટલમાં નોકરી કરતા હોવાની હકીકત મળતા જોડિયા પોલીસ સ્ટેશનના માણસોએ વડોદરા તપાસ હાથ ધરવામાં આવતા બંને શખ્સો મળી આવેલ હતા જેમની આગવી ઢબથી પૂછપરછ કરતા બંને આરોપીઓએ જ હત્યા કરી હોવાનું સ્વીકારતા પોલીસે આરોપીઓને ધોરણસરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ઓગણીસ બાર બે હજાર ઓગણીસના રોજ ભાવનગરના કણબીવારમાં દિલીપભાઈ હિરજીભાઈ પટેલ નામના એક પાસઠ વર્ષના વૃદ્ધની હત્યા થયેલી હતી હત્યાની સાથે તપાસ દરમિયાન લૂંટ પણ થયેલાનું જણાય આવેલું હતું પોલીસે આ દિશામાં અલગ અલગ ટીમો બનાવીને કામગીરી હાથ ધરેલી હતી ગઈકાલે અમારી એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ એ બધાની મદદથી આ ગુનાના કામે બે આરોપીઓની ભાવનગર પોલીસે ધરપકડ કરેલી આ અત્યારમાં એક વિપુલ કરીને આરોપી છે એ ભોગ બનનારના ઘરની નજીક જ રહી છે એટલે એ તમામ હકીકતથી વાકેફ હતો મુદ્દામાં રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે આરોપીને વડોદરાથી અમે ધરપકડ કરીને લાવેલા છે આ લોકો છે ને બનાવને એ રીતે અંજન આપ્યો કે પેલા વૃદ્ધ એકલા ઘરમાં રહેતા હતા એમાં એક આરોપી પાછળ જ રહે છે એને એની માહિતી હતી અને બીજા આરોપી છે એ રાજકોટનો સુમિત કરીને એને એની સાથે કામ કરવા માટે તૈયાર કર્યા અને પેલા ભોગ બનનાર ઘરે એકલા હતા એ ટાઈમે એના એના જઈ એને હાથ પગ બાંધી અને ગળામાં તીક્ષ્ણ અત્યારથી એની હત્યા કરેલી અને પછી એના ઘરમાં જે પણ કંઈ કેસ ને ઘરેણા હતા એ લઈને આ લોકો જતા રહ્યા હતા અત્યારે આ આરોપી હોટલમાં છૂટક મજૂરી કામ કરે છે અહીં કોઈ ખાસ કામ ધંધો કરતા નથી

પોલીસે ઝડપી લઈ અને મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અજય બુધેલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર